નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુકેશન એક્સપર્ટ ઉપર. મિત્રો, ચેપ્ટર 1 ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બરાબર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, જેમાં ગયા વિડીયોની અંદર આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ છે તે કર્યો હતો. જો મિત્રો તમે આ વિડીયોમાં અહીંયાથી જોઈન થઈ રહ્યા છો તો મિત્રો પહેલા એકવાર આગળનો જે વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, મિત્રો ત્યાં જઈને પેલા એ વિડીયો જોઈ આવો તો વિડીયોમાં થોડી ઘણી તમને સમજ છે પડશે. ચલો મિત્રો, આજનો આપણો ટોપિક છે, આપણે વાત કરવાના છે રાસાયણિક સમીકરણની. હવે ટોપિકનું નામ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ છે ચેપ્ટર, પણ પેલા આપણે સમીકરણ શીખશું, કારણ કે સમીકરણ જો આપણને આવડશે લખતા તો પછી એના ઉપરથી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ છે સરળતાથી સમજાઈ જશે. તો સૌથી પહેલો કે ભાઈ રાસાયણિક સમીકરણને લખવું કેવી રીતે, તો ધારી લો કે લાસ્ટ વિડીયોની અંદર જે આપણે મેગ્નેશિયમ વાળું ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ ફરી પાછું અહીંયા લઈએ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને તમે હવામાં સળગાવો તો તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તો આજે મેં વાત કરી આ એને પ્રક્રિયાનું શાબ્દિક વર્ણન કહેવાય. મિત્રો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એના જો વર્ણન કરવા જોઈએ તો વર્ણન તો ઘણા બધા લાંબા થાય, આ તો એક નાનું મોટું સમીકરણ છે, ટૂંકું જ વર્ણન છે બરાબર. પણ સાહેબ આ ટૂંકું વર્ણન એટલે કે આ જે વર્ણન છે ઘણું લાંબુ કહેવાય, સમીકરણ માટે ટૂંકું છે પણ વ્યવહારમાં ઘણી મોટી પ્રક્રિયાઓ હોય તો એના વર્ણનો ઘણા લાંબા હોય. હવે જો આ આખું વર્ણન આપણે યાદ ન રાખવું હોય તો સાહેબ એને ટૂંકમાં કઈ રીતે લખી શકાય, તો કે આ જે શાબ્દિક વર્ણન છે ને એ શાબ્દિક વર્ણનને બદલે એનું શાબ્દિક સમીકરણ લખો, એટલે કે જેની જેની વચ્ચે પ્રક્રિયા થઈ ને એનું ખાલી શાબ્દિક સમીકરણ લખો શબ્દો દ્વારા. તો શાબ્દિક સમીકરણ પ્રક્રિયામાં એવું થાય કે ભાઈ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ ગિવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો જે પેલું વર્ણન હતું એ વર્ણન કરતા ટૂંકું થઈ અને ટૂંકું સમીકરણ આવ્યું, પણ એ શબ્દો દ્વારા લખ્યું છે એટલે એને શાબ્દિક સમીકરણ કહેવાય. હજુ જો આને ટૂંકું લખવું હોય તો એને કહેવામાં આવે રાસાયણિક સમીકરણ. અને રાસાયણિક સમીકરણ એટલે તો કે સાહેબ રાસાયણિક પ્રક્રિયા જે થતી હોય એ પ્રક્રિયાનું શાબ્દિક વર્ણન નહીં કરવાનું, પણ એ વર્ણનના બદલે એની સંજ્ઞાઓ લખો, એના રાસાયણિક સૂત્રો લખો, અને રાસાયણિક સૂત્રો દ્વારા કરવામાં આવતું સાંકેતિક નિરૂપણ એટલે એને કહેવામાં આવે રાસાયણિક સમીકરણ. ફરી પાછું મિત્રો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એનું વર્ણન કરવાના બદલે એમાં જે વસ્તુઓ છે જે ભાગ લે છે એના રાસાયણિક સૂત્ર લખો, અને રાસાયણિક સૂત્ર દ્વારા તમે એનું નિરૂપણ કરો એટલે કે દર્શાવો તો જે બને એને રાસાયણિક સમીકરણ કહેવાય. તો મિત્રો આપણા જે ઉદાહરણમાં છે એમાં મેગ્નેશિયમ એટલે એમજી થાય, ઓક્સિજનની સંજ્ઞા ઓટુ થાય, ઇટ ગિવ્સ પ્રક્રિયા થઈને બને કોણ મેગ્નેશિયમ ઓક્સાઇડ, તેની સંજ્ઞા એમજીઓ. તો એમજી પ્લસ ઓટુ ઇટ ગિવ્સ એમજીઓ, એને કહેવામાં આવે રાસાયણિક સમીકરણ. તો એ જે ટૂંકું સ્વરૂપ છે એ અર્થ તો પેલું જે પ્રક્રિયાનું વર્ણન કર્યું એ જ થાય, અર્થ તો બંનેના સેમ જ છે. હવે સાહેબ રાસાયણિક સમીકરણને કેવી રીતે લખવાનું બરાબર, તો કે સાહેબ જેની વચ્ચે પ્રક્રિયા થાય છે અથવા તો પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો એને પ્રક્રિયકો કહેવાય, અંગ્રેજીમાં કહેવાય રિએક્ટન્ટ. આપણા ઉદાહરણમાં કોની વચ્ચે પ્રક્રિયા થાય મિત્રો, મેગ્નેશિયમ અને ઓક્સિજન, તો એને શું કહેવાશે પ્રક્રિયકો કહેવાશે. અને મિત્રો બીજું છે નિપજો, કે ભાઈ નિપજ કોને કહેવાય, તો કે રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતો નવો પદાર્થ એને નિપજ કહેવાય. તો આપણા કિસ્સામાં મેગ્નેશિયમ ઓક્સિજન ની પ્રક્રિયકો છે, પણ વચ્ચે પ્રક્રિયા થઈને શું બન્યું, તો કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એને શું કહેવાશે નિપજ બરાબર. હવે તો કે સમીકરણની અંદર હંમેશા પ્રક્રિયકો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એટલે કે ડાબી બાજુએ હોય અને નિપજ ને હંમેશા સમીકરણમાં જમણી સાઈડ ઉપર લખવામાં આવે. પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે મિત્રો તીર દોરવામાં આવે, અને યાદ રાખજો આ તીર હંમેશા નિપજ તરફ છે તે હોય, જે બાજુ નિપજ હોય એ બાજુ તીર છે તે દોરવાનું. મિત્રો પ્રક્રિયકો કોઈક વખતે એક કરતા વધુ હોય તો પ્રક્રિયકોની વચ્ચે પ્લસ નું ચિહ્ન કરવાનું, સેમ એવી રીતે જો નિપજ એક કરતા વધુ હોય તો નિપજોની વચ્ચે પણ પ્લસ નું ચિહ્ન છે તે કરવાનું બરાબર. અને હંમેશા જે તીર છે એ તીર નિપજ તરફ રહેવું જોઈએ, અને રાસાયણિક સમીકરણમાં જે તીર છે એ તીર શું દર્શાવે, તો કે તીર પ્રક્રિયાની દિશા દર્શાવે. મિત્રો એક માર્ક્સ માટે યાદ રાખજો કે ભાઈ કઈ દિશામાં પ્રક્રિયા થાય છે બરાબર, એ પ્રક્રિયાની હું દર્શાવે છે દિશા. તો આ રીતે રાસાયણિક સમીકરણ છે તે લખી શકાય. ચલો હવે આગળ વાત કરીએ કે સાહેબ રાસાયણિક સમીકરણના બે પ્રકાર છે,
કે એક સંતુલિત સમીકરણ અને બીજું અસંતુલિત સમીકરણ. તો સાહેબ સંતુલિત સમીકરણ કોને કહેવાય? તો સંતુલિત સમીકરણ એટલે કે જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજ એમાં જે તત્વો છે એ તત્વોના પરમાણુઓની સંખ્યા જો એ બંને સાઈડ ઉપર સરખી હોય તો એવું સમીકરણ એને કહેવાય સંતુલિત, એટલે કે બેલેન્સ ઇક્વેશન, કે બે બાજુ બેલેન્સ છે. જેટલી સાઈડ પ્રક્રિયકોમાં જેટલા તત્વો છે એટલા જ તત્વો ક્યાં છે? નિપજમાં. તત્વો એટલા જ હોય પણ એના પરમાણુની સંખ્યા પણ સરખી હોવી જોઈએ. તો આવા સમીકરણને મિત્રો સંતુલિત સમીકરણ કહેવાય. પણ આપણે જે સમીકરણ લખ્યું મેગ્નેશિયમ વાળું, ભાઈ Mg પ્લસ ઓટો ઇટ ગિવ્સ MgO, આ સમીકરણમાં જુઓ કે ડાબી સાઈડ ઉપર મેગ્નેશિયમ એક છે, જમણી સાઈડ ઉપર મેગ્નેશિયમ એક છે, પણ ડાબી બાજુ ઉપર ઓક્સિજન બે છે, જ્યારે નિપજમાં ઓક્સિજન એક જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોમાં રહેલા તત્વોના પરમાણુની કુલ સંખ્યા અને નિપજમાં રહેલા તત્વના પરમાણુની કુલ સંખ્યા સમાન નથી. તો મિત્રો આવું સમીકરણ એને કહેવાય અસંતુલિત સમીકરણ, અથવા એનું બીજું નામ છે એને માળખાકીય સમીકરણ કહેવાય, અથવા તો એને કહેવામાં આવે કંકાલ સમીકરણ. બરાબર? તો મિત્રો જો આવું કંકાલ સમીકરણ એટલે કે અસંતુલિત સમીકરણ લખીએ તો કેટલાક પ્રોબ્લેમ આવે. શું પ્રોબ્લેમ આવે? તો કે તમે ધોરણ 9માં દળ સંચયનો નિયમ ભણ્યા હતા. જો આ અસંતુલિત સમીકરણ લખેલું હોય તો એ જે દળ સંચયનો નિયમ છે એ ખોટો પડે. અને એટલા માટે યાદ રાખજો મિત્રો કે હંમેશા જ્યારે પણ સમીકરણ લખીએ ત્યારે સમીકરણ હંમેશા સંતુલિત હોવું જોઈએ. તો ફરી પાછો પ્રશ્ન થાય કે સાહેબ સમીકરણને તો સંતુલિત કેવી રીતે કરવું? હવે સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું એ આવતા વિડીયોની અંદર આપણે ભણીશું. પણ આજે એક મોસ્ટ ટાઈમ પી સવાલ કે સાહેબ સમીકરણને શા માટે સંતુલિત કરવું જોઈએ? તો મિત્રો શા માટે સંતુલિત કરવું એનું કારણ આપણે આપીએ કે ભાઈ ધોરણ 9 પ્રમાણે દળ સંચયના નિયમ મુજબ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ દ્રવ્ય એટલે કે દળ ન તો ઉત્પન્ન થાય ન નાશ થાય. બરાબર? એનો અર્થ શું થાય કે પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજનું કુલ દળ સરખું રહેવું જોઈએ. હવે તમે અહીંયા જે સમીકરણ લખ્યું છે એમાં મેગ્નેશિયમ તો કે પરમાણીય દળ તમે ભણ્યા, મેગ્નેશિયમના પરમાણુ દળ કેટલું થાય? 24 યુ થાય. ઓક્સિજનના પરમાણુનું દળ કેટલું થાય? 16. પણ પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે? 2. અને એટલે પ્રક્રિયકોમાં ઓક્સિજનનું દળ થાય 32. બરાબર? મેગ્નેશિયમનું દળ થાય 24. તો 32 અને 24 કેટલા થાય? તો મિત્રો 56 થાય. બરાબર? હવે નિપજમાં તમે જુઓ તો નિપજમાં એક જ મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમનું દળ 24, એક ઓક્સિજન છે તો દળ કેટલું થાય? 16. 24 ને 16 40. તો અહીંયા જે સમીકરણ લખ્યું એવું દર્શાવે તમે દળ લીધું 56 પણ નિપજમાં આવ્યું કેટલું? 40. નિયમ ખોટો સાબિત થયો મિત્રો. તો નિયમ સાચો છે અને એટલે આવું સમીકરણ છે એને ક્યારેય લખવામાં આવે નહીં. તો ફરી પાછો સવાલનો જવાબ બોલું કે ભાઈ દળ સંચયના નિયમ પ્રમાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન ન થાય કે ન તો દ્રવ્યનો વિનાશ થાય, એટલે કે પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ કેવું રહેવું જોવે? સરખું રહેવું જોવે. તો પાછો પ્રશ્ન છે તો દળ સરખા કેવી રીતે રાખવા? તો જો મિત્રો દળ સરખા રાખવા હોય તો બંને સાઈડ ઉપર પ્રક્રિયકોમાં રહેલા અને નિપજમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા સરખી રહેવી જોઈએ. જો બે સાઈડ ઉપર સંખ્યા સરખી થઈ જાય એટલે દળ ઓટોમેટિક સરખા થઈ જાય. બરાબર? અને એટલે સંખ્યા સરખી કરવા માટે સમીકરણને શું કરવું પડે? સંતુલિત કરવું પડે. બરાબર? 2 માર્ક્સ માટે મિત્રો મોસ્ટ આઈમ્પી સવાલ છે. આવતા વિડીયોની અંદર આપણે ભણીશું ભાઈ કઈ રીતે સમીકરણ છે એને સંતુલિત કરવું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.